પ્રશ્ન એવો હોવો જોઈએ કે જેને જવાબ દેવાની મજા આવે. એમાં બે પ્રશ્નોના જવાબ સાંભળવા બહુ સરસ આપ્યા હતા, જે હું એ માધ્યમથી આપણને પણ કહું છું. એક પ્રશ્ન કોઈક એવો પૂછ્યો હતો કે સ્વામીજી, મનુષ્ય અવતારમાંથી જ પાછો મનુષ્ય અવતાર મળે કે બીજો કોઈ અવતાર મળે? તો આ વજનવાળો પ્રશ્ન છે. અને એનો પ્રત્યુત્તર એ બહુ સારો આપ્યો કે પરમાત્માની ઝંખના કરતો કરતો જીવ જો શરીર છોડે તો શક્ય છે કે મનુષ્ય અવતાર મળે. કારણ કે આ સાધનથી જ પરમાત્મા મળે, બીજા સાધનોથી, બીજા અવતારોમાં અથવા તો પશુ પક્ષીમાં જો આપણે જઈએ તો ભોગો ભોગવી શકાય છે, પણ પરમ તત્વને પામી શકાતું નથી. આ એક જ મનુષ્ય દેહ છે કે જેનાથી પરમ તત્વને તમે પામી શકો. એક પ્રશ્ન બહુ સરસ આપ્યો. બીજો એક બહુ સરસ કોઈ પ્રશ્ન પૂછ્યો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ. ભારત જે પ્રશ્ન ગીતામાં શ્લોક છે કે અધર્મ વધે છે અને ધર્મ ઘટે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. તો સ્વામીજી, હવે તમને લાગતું નથી કે કૃષ્ણ એ અધર્મ વધી ગયો છે એટલે ધર્મની સ્થાપના કરવા માટે અવતાર લેવો જોઈએ? એના જવાબ બેને શું કીધું ખબર? એ તો તમે કયો છો ને એને લાગશે તારે લે, તમારા મીઠું કોઈ ધક્કો ખાઈ તમને બસમાં જગ્યા મળે તો સતયુગ, ન મળે તો કલયુગ. એમ ઓઈલો આવે કોઈથી? તમને તો ફિલ્મની ટિકિટ મળે તો સતયુગ, ન મળે તો કલયુગ. એ તો એને એમ લાગે કે હવે મારે જવું છે ત્યારે એ જાય. એ કંસને મારવા ન આવે મિત્રો, એ રાવણને મારવા ન આવે તો એના માયતમ વધી જાય, રાક્ષસોના માયતમ વધી જાય. રાક્ષસોને મારવા નથી આવતો, એ ભક્તોને તારવા આવે છે ને રાક્ષસોને મારીને જાય છે. આવે છે ભક્તો માટે, રાક્ષસ માટે ધક્કો થાય તો એનું માયતમ વધી જાય ભાઈ. આવે છે ભક્તો માટે, ભક્તોની ભક્તિનું પુકાર સાંભળીને આવે છે. એટલે આવે છે એટલે આપણે નથી આવ્યા છે તો ઉતારા કરતા જાઓ, આવ્યા છે સંજવારી વાળતો જાઉં, કંસની રાવણની બધો કચરો કાઢતો જાઉં. એમ એ કઈ એના માટે આવે, એ આવે તો ભક્તો માટે આવે.